નવસારીના સત્તાપીર વિસ્તારમાં કાચવાલા પરિવારના ઘરે ધોળા દિવસે ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી। નવસારીના સત્તાપીર ખાતે રહેતા પહેલા માળે રહેતા કાચવાલા ફેમિલી ઘર બંધ કરી બહાર કામ ગયા હતા ત્યારે 4 કલાકમાં જ તસ્કરોએ બારણું તોડીને કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હોવાની ઘટના બની હતી। આસપાસમાં સીસીટીવી કેમેરા હોય તો તેમાં રેકોર્ડિંગ જોયા બાદ પોલીસ ફરિયાદ નોંધશે તેવી માહિતી પોલીસ વિભાગ દ્વારા મળી હતી, પણ આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા તમામ સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। નવસારી શહેરમાં રહેતા મુસ્તનશીર યુનુસ કાચવાલા તેમના પરિવાર સાથે રહે છે। તેમણે નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી કે તેઓ તેમની દુકાન નવસારીના અન્ય વિસ્તારમાં લીધી હતી, તેમાં જેઓ તેમની પત્ની સાથે સવારે 10 વાગ્યાના સુમારે ગયા હતા અને તેમના બાળકો પણ અન્ય સ્થળે ગયા હતા। ત્યારે બપોરે 2 વાગ્યાના સુમારે મુસ્તુનસીર કાચવાલા અને તેમની પત્ની ઘરે આવીને જોયું તો તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું કોઈ સાધન વડે તોડીને અંદર પ્રવેશ કરી કબાટોમાં મૂકેલ સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હોવાનું જાણાતા તેમણે નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી। ટાઉન પોલીસે ઘટના સ્થળે જઈને આસપાસની દુકાનોમાં મુકાયેલા સીસીટીવીના ફૂટેજો લઈને કાર્યવાહી શરૂ કરી હતી, પણ પોલીસ ફરિયાદ ત્યારબાદ નોંધાશે તેમ જણાવ્યું હતું। રવિવારે ભર દિવસે માત્ર 4 કલાકમાં ચોરીની ઘટના નોંધાતા પોલીસ વધુ તપાસ કરી રહી છે। મુસ્તનજીભાઈ યુનુસભાઈ કાચવાલા એસીનું મારો રોજગારનું મારો કામકાજ છે। આજના દિન 10 વાગ્યાના સમય બાદ મારા ઘર પર તારું હોવાથી 10 થી 2ના વચ્ચે તસ્કરો મારા ઘરમાં ત્રાટક્યા હતા ને એમાંથી સોનાની બુટ્ટી દાગીનું હતું, પેન્ડલ હતી, વેટી હતી, એક અમેરિકન ડાયમંડનો સેટ હતો, એક ચાંદીનો સેટ, એટલી વસ્તુ લઈને એ લોકો છોડી કહીને એ લોકો ભાગી ગયેલ છે। અમને ખબર એમ પડી કે મારા છોકરો હુસેફા અને મારા સસરા એ 2 વાગે એ લોકો જમવા ટાઈમ પર આવ્યા, એ ટાઈમે તારું તૂટેલું હતું ને ઘરમાં બધું અસ્તવ્યસ્ત બધું કરેલું હતું। મેં મારા કામ વાસ્તે બહાર ગયેલો ને મારી વાઈફ મારા શોપ છે પ્રોવિઝન સ્ટોર એના પર બેસેલા હતા, એને જાન થઈ તો અમે તાત્કાલિક બધું બંધ કરીને મારા ઘરે આવ્યા, જોયું તો અમારું આખા ઘરના ડ્રોવર્સો બધા ખુલ્લા હતા, બધું બહાર પડ્યું ને અંદર જે તિજોરીમાં જે એમાં મુંડામલ જે હતો સોનાની રકમ જે હતી એ બધું તોડીને ચોર લોકો એ લોકો ચોરી કરીને જતા રહ્યા। એનટીસી ન્યૂઝ નવસારી।